નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કલસોનો લેક્ચર છે. કલસોના લેક્ચરમાં આજે આપણે જો બોલ જોડો અને બોલો અને લખો. આયા વાક્ય આપેલા છે, ઈ કુર્તા અક્ષર લખતું જાણું, શબ્દ આપેલા છે, ઈ જોઈને બોલતું જાણું છે અને લખતું જાણું. તો પહેલો શબ્દ છે દ્રષ્ટિ. તો આયા આપણે ખાલી કુર્તા શબ્દ લખવાનો છે. આ શબ્દ છે ઈ સાચા આપેલા છે, આમાંથી આપણે શું લખશું? દ્ર. એના પછી છે ભદ્ર, તો ભ આપેલો છે દ્ર. એના પછી છે રુદ્ર, તો રુ આપેલો છે, તો દ્ર લખશું. એના પછી છે ચંદ્ર, તો ચ આપેલો છે, દ્ર લખીએ એટલે ચંદ્ર. એના પછી અદ્રશ્ય, તો અ આપેલો છે, દ્ર લખીએ એટલે અદ્રશ્ય. એના પછી છે સૃજન, તો આપણે જન આપેલું છે, આગળ આપણે સૃ લખીએ તો સૃજન શબ્દ બની જાય. પછી નો શબ્દ છે અદ્વૈત, તો અ આપેલું છે અને દ્વે અદ્વૈત શબ્દ બની ગયો. એના પછી છે વિદ્યુત, તો વિ આપેલું છે, આપણે દ્યુ લખીએ તો વિદ્યુત બની જશે. પછી છે આધ્યા, તો આ આપેલું છે, ધ્યા લખીએ એટલે આધ્યા શબ્દ બની જશે. એના પછી છે વિદ્યા, તો વિ આપેલો છે, ધા બનાવે એટલે વિદ્યા. એના પછી છે સુ, તો શુદ્ધ, તો સુ આપેલું છે, આપણે ધ લખીએ તો શુદ્ધ બની જાય. એના પછી છે અધર, તો અ આપેલો છે, આખો ધ અડધો ધ અને આખો ધ લખીએ તો અધર શબ્દ બની જશે. પછી છે પદ્ધતિ, તો પ આપેલો છે, ધ લખીએ પદ્ધતિ. એના પછી છે પ્રદ્યોત, તો પ્ર આપેલો છે, ધ લખીએ પ્રદ્યોત. આવી રીતે શબ્દ બનાવવાના છે. ખટખટ વાંદરાભાઈ ને કે તમે ઘર બનાવ્યું.
તમને પરેશાની નહીં થાય પણ તોય ખડખડે ઘરસ ના બનાવે એના પછી પાંચમું છે વાચ વાચમાં બેસો તો મમ્મી પપ્પા તો શું કહે છે પાંચમામાં છે કોણ બોલે છે વાચમાં બેસો તો મમ્મી પપ્પા ટીકુ બહેન કહેતી ને બધાને ટીકુ બહેન વાળું ગીત આપણે જોઈ ગયા એ પોતે પણ વાંચે એના મમ્મી પપ્પાની એની સાથે વાંચવા બેસાડે આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી તો એવું કોણ બોલે છે મોટું વાદળ કે છે ને તો કે મોટું વાદળ એના પછી છે એ જુઓ વીજળી ઝબકે છે તો આવું કોણ બોલે છે પૃથ્વી પરના ધરતી પરના લોકો કોણ બોલે છે ધરતી પરના લોકો આવી રીતે તમારે ખાલી જગ્યા લખવાની છે ખાલી જગ્યાની સોરી કોણ બોલે છે કોને કહે છે એ આપણે લખ્યું આ બધા વાક્ય હતા એની પાઠમાં જોઈએ કોણ બોલતું તો એ આપણે લખો હવે એના પછી છે નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો આ જે વાક્ય આપેલું છે એમાં નકામો શબ્દ છે ખોટો શબ્દ છે એ છે કે નાખવાનો છે અને વાક્ય ફરી તો પહેલું વાક્ય છે મે શૂન્ય એક અથવા બે ચોટલો અથવા ચોટલા ગૂંથે તો મે કેટલા ચોટલા ગૂંથ્યા છે તો મે શૂન્ય ઉપર લીટો એક ઉપર લીટો મે બે તો ચોટલો તો નો કહેવાય બે છે એટલે ચોટલા ગૂંથ્યા છે તો લખીએ મે બે ચોટલા ગૂંથ્યા છે જો આપણે એમ પણ આવું મે એક ચોટલો ગૂંથ્યા છે એક વખત આપણે શું લખો ચોટલો ચોટલો ગૂંથ્યો છે આપણે એ ગૂંથ્યો આપ્યો હોત તો આપણે શું લખો મે એક ચોટલો ગૂંથ્યો છે પણ અહીંયા શું આપેલું છે ગૂંથ્યા તો લખાય મે બે ચોટલા ગૂંથ્યા છે એના પછી છે રિક્ષામાં બે ત્રણ કે બે પૈડા હોય તો કે ત્રણ તો બે ઉપર લીટો પૈડા કે પૈડું એક હોત તો પૈડું એક કરતા વધારે છે એટલે પૈડા હોય તો લખીએ રિક્ષામાં ત્રણ પૈડા હોય એના પછીનું છે પંખાને કેટલા પાંખિયા હોય ત્રણ તો બે ઉપર લીટો ત્રણ પાંખ એક હોત તો પાંખ કે પણ પાંખિયા છે તો પંખાને ત્રણ પાંખિયા છે એના પછી છે સૃષ્ટિ ખિસ્સામાં કેટલા આંબળા એક નહીં એક ચાર આંબળું અથવા તો આંબળા તો આપણે આંબળું ઉપર ચેકો મૂક્યા તો એમ પણ સૃષ્ટિ ખિસ્સામાં એક ચાર આંબળા આંબળું મૂક્યું આ મૂક્યું એ પણ આપણે શું કર્યું એક અને આંબળું તો ચાર અને આપણા ઉપર ચેકો મારી દે પણ આપણે શું આપ્યું છે મૂક્યા એટલે આપણે લખીએ સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આંબળા મૂક્યા એના પછી છે શાળાની ઘડિયાળમાં કેટલા કાંટા હોય ત્રણ કાંટા છે લખીએ શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે આવી રીતે લખવાનું છે